ચૂંટણી પહેલા જ પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજકોટમાં કાલાબાગ રોડ પર પીએમ મોદી, અમિત શાહ અને સીએમ રૂપાણીના લાગેલા પોસ્ટર પર શાહી ફેંકી દીધી. ઉલ્લેખનીય છે કે ભાજપના મોરચા દ્વારા 23 માર્ચે શહીદીની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમના સંદર્ભમાં લાગેલા પોસ્ટરનો વિરોધી તત્વોએ વિરોધ કર્યો હતો. આજે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કેવલ દવે. કેવલ જણાવશો, વિધાનસભાની ચૂંટણી પહેલા જ હવે જયારે પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે રાજકોટમાં, ક્યારે આ ઘટના ઘટી, કોનો હાથ હોઈ શકે છે? જી જીગર, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટમાં જે રીતે પોસ્ટર યુદ્ધ શરૂ થઈ છે, કહી શકાય કે તાજેતરમાં જયારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોની જે ચૂંટણી હતી તેમાં ભગવો લઈ રહ્યો છે ભાજપનો, ત્યારે રાજકોટમાં ઠેર ઠેર એક પોસ્ટર અગાઉ લાગ્યા હતા કે યુપીમાં 300 અને ગુજરાતમાં 150, એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે છે આગામી એમાં 150 સીટ ભાજપને મળશે તેવું પોસ્ટર લાગ્યું હતું. ત્યારે એક વધુ પોસ્ટર જે છે એ લગાડ્યું છે અને પોસ્ટરમાં શાહી જે છે લગાડવાનું એક ટીખળ કરવામાં આવ્યું હોય કે કોઈ વ્યક્તિ દ્વારા લગાડવામાં આવ્યું બહાર આવ્યું નથી, પરંતુ રાજકોટ ના જે કાલાવર રોડ પર એક પોસ્ટર લાગ્યું હતું, ખાસ કરીને શહીદ દિન 23 માર્ચે શહીદ દિન આવી રહ્યો છે ત્યારે તે પોસ્ટર લાગ્યા હતા. તેમાં અમિત શાહ, નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણી આ ત્રણેયના ફોટા જે છે એના ઉપર શાહી ફેંકવા શાહી લગાડવામાં આવી હતી. ખાસ કરીને આ શાહી કોણે લગાડી તે હજુ સામે આવ્યું નથી, પરંતુ જે પ્રકારે આ ઘટના બહાર આવી છે, આ ઘટના બાદ તુરંત જ આ પોસ્ટર જે છે એ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હટાવી લેવામાં આવ્યું છે. એટલે કે આ વિધાનસભાની ચૂંટણી લઈને જે પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે, આ પોસ્ટર યુદ્ધ એટલે કે શાહી લગાડવાનો મામલો જે છે વધુ ન બગડે તેના માટે ભાજપના કાર્યકર્તાઓ જે છે એને પોસ્ટર લઈ લેવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે જે પ્રકારે પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે તે પ્રકારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે રીતે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો તરફથી આ પ્રકારે આગામી સમયમાં પણ પોસ્ટર યુદ્ધ શરૂ રહે તેવું લાગી રહ્યું છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે ચૂંટણી આવવાની હજુ તો વાર છે, પરંતુ પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે જે ભાજપે અત્યારે ભોગવવું પડી રહ્યું છે.